હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં રૂપિયા 12.50 લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે રૂપિયા 12,50,000ના ખર્ચે તૈયાર થયેલી સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના રૂપિયા 23,30,000થી વધુના ખર્ચે તૈયાર કરાયેલા જિલ્લાના અન્ય 14 જેટલા ગ્રામીણ આરોગ્ય ભવનોનો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાથી સજ્જ આરોગ્ય ભવનોને પ્રજાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઈડર ઉત્તર ગુજરાતનું પ્રતિષ્ઠિત શહેર છે. જ્યારે બહુ મોટા કામની સફળતા મળે ત્યારે ઈડરીઓ ગઢ જીત્યા એવું કહેવાય છે. આજે એ આવી આરોગ્ય ક્ષેત્રે મોટી સફળતા કહી શકાય એવા આરોગ્યના ધામનું નિર્માણ થયું છે, જેનાથી અનેક ગરીબ વંચિત અને આદિજાતિ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળશે. સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવાઓનો વિસ્તાર થયો હોવાનું જણાવતા કહ્યું હતું કે હિંમતનગર ખાતે મેડિકલ કોલેજનું નિર્માણ, ખેડબ્રહ્મા ખાતે સિવિલ હોસ્પિટલ તેમજ ઈડર ખાતે રૂપિયા 15 કરોડના ખર્ચે અદ્યતન સિવિલનું નિર્માણ કરાતા જિલ્લાના છેવાડાના વંચિતો અને આદિજાતિ લોકોને આરોગ્ય સેવાઓ ઝડપથી મળતી થવાની સાથે તેમના માટે આશીર્વાદરૂપ નીવડશે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ઈડર શહેરના વિકાસની વાતો કરતા ઉમેર્યું હતું કે ઈડર શહેરમાં વર્ષો જૂની બાયપાસ રોડની માંગણી તૈયાર જ પૂરી થઈ શકે છે, જ્યારે ખેડૂતો દ્વારા જમીન સંપાદનના કામમાં સહયોગી બને તો વળી શહેરના માધ્યમમાં આવેલી જૂની હોસ્પિટલને ગરીબ દર્દીઓ માટે સેવાઓ પૂર્વવત રાખવામાં ઉપરાંત સમગ્ર રાજ્યના પાંજરાપોળમાં ખાડા પશુઓના નિર્વાહ માટે 100 કરોડની રાજ્ય સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે, જેમાં ઈડર સ્થિત પાંજરાપોળનો પણ સમાવેશ કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. ઈડર નવનિર્મિત હોસ્પિટલના લોકાર્પણ પૂર્વે નાયબ મુખ્યમંત્રી શ્રીએ ગાયનેક વોર્ડ, ઓપરેશન થિયેટર, મેલ ફિમેલ વોર્ડ, પોસ્ટ ઓપરેટિવ વોર્ડ, લેબ ડિપાર્ટમેન્ટ, ઓપરેશન થિયેટર અને બ્લડ સ્ટોરેજ ફિઝિયોથેરેપી ડિપાર્ટમેન્ટ સહિત ઓપીડી, રજિસ્ટ્રેશન, રેકર્ડ રૂમ, ફાર્મસી સ્ટોર તમામ આરોગ્ય સુવિધાઓની ચકાસણી કરી હતી. આ ઉપરાંત પોસીના, લાંબડિયા અને ખેડબ્રહ્માના મટોડા ખાતે રૂપિયા 719 લાખના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ રૂપિયા 321.85 લાખના ખર્ચે તૈયાર કરાયેલ કડિયાદરા, ડભોડા, બામણા, દેમતીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રૂપિયા 139.7 લાખના ખર્ચે નિર્માણાધીન એકલારા, પાનોલ, ગઢા, રાયગઢ, હાથરોલ, ગલોડિયા, પીપોદરા અને વડતોલના પેટા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડિયા અને પૂર્વ મંત્રી શ્રી રમણલાલ વોરાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું, જ્યારે મહેમાનોનું સ્વાગત આવકાર આરોગ્ય વિભાગીય નિયામક ડૉક્ટર બીના વડાલિયાએ આપ્યો હતો અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. લોકાર્પણ વેળાએ સંસદ શ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા સમાહર્તા સી જે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, ઈડર નગરપાલિકાના પ્રમુખ જયસિંહ તંવર, અગ્રણી જેડી પટેલ, પૃથ્વીરાજ પટેલ, જેઠાભાઈ પટેલ, અધિક્ષક ગજેન્દ્રસિંહ ગઢવી, THO કિશોરસિંહ ચારણ સહિત આરોગ્ય વિભાગના તબીબ અને કર્મીઓ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા, JDSTV, ઈડર.